રાજકોટ અગ્નિકાંડના પડધા મહેસાણામાં પણ પડ્યા. તંત્ર દોડતું થયું. મહેસાણામાં ગેમ ઝોન અને આનંદ મેળા બંધ કરાવી તપાસ હાથ ધરવામાં આવી. ફાયર સેફટીને લગતા જરૂરી સૂચનો કરવામાં આવ્યા. રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં બાળકો સહિત 28થી વધુ લોકો જીવતા ભૂંજાયા હતા, જેને પગલે મહેસાણા જિલ્લામાં ચાલતા તમામ ગેમિંગ ઝોનને શનિવારે રાત્રે 9 વાગે તાત્કાલિક અસરથી બંધ કરાવી તમામ જિલ્લા પ્રાંત અધિકારીઓને તપાસ આદેશ કરવામાં આવ્યા હતા, જેમાં રાત્રિ 5:00 ડીમાર્ટ સર્કલ નજીક આવેલા ફોન બ્લાસ્ટ ગેમિંગ ઝોન અને રાધનપુર રોડ પર આવેલા હવામહેલ આનંદ મેળાને પણ વહીવટીતંત્રના તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા હતા. જોકે આજે રાજકોટની ઘટનાને લઈને રાજ્યભરમાં ચાલી રહેલા ગેમિંગ ઝોનમાં તપાસ કરવા સફાળું તંત્ર દોડ્યું હતું, જેમાં મહેસાણાના ફોન લાસ્ટમાં ગાંધીનગરની ટીમો તપાસ માટે દોડી આવી હતી. દીક્ષિત પટેલ રિજનલ ફાયર ઓફિસર ગાંધીનગરે જણાવ્યું કે હાલમાં ફાયર લગતા સેફટી સાધનો તપાસ કરવામાં આવ્યા છે, તેમજ ફાયર સેફટી લેવામાં આવી છે કે નહીં એ અંગે તપાસ માટે સૂચના મળતા આજે તપાસ કરાવી છે. અહીંયા નિયમ મુજબની ફાયર ફી સિસ્ટમ લગાવેલ છે અને ચાલુ હાલતમાં છે. અમે જાતે ચાલુ કરી તપાસ કરી છે. અહીંના ફોન ફ્લાસ્ટમાં નિયમન પ્રમાણે એક્ઝિટ છે, પણ એક વધારવાનો એક્ઝિટ લગાવવા સૂચના આપવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવની ટીમ પણ પાંચોટ સર્કલ નજીક આવેલા ફોન બ્લાસ્ટમાં દોડી આવી હતી, જ્યાં ફાયર વિભાગના અધિકારીઓ સાથે મળી તપાસમાં જોડાયા હતા. જોકે રાત્રિ દરમિયાન રાજકોટની આગની ઘટના બાદ ફોન બ્લાસ્ટ બંધ કરવામાં આવ્યો હતો. ભાવિન ભવસાર, ZS TV, મહેસાણા.